બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસે બે ઉમેદવારી પત્રો પરત ખેંચવામાં આવ્યા છે, જેમાં બે અપક્ષ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો પરત ખેંચતા હવે બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાશે. બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં 14 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં હતા ત્યારે આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે વધુ બે અપક્ષ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો પરત ખેંચી લેતા હવે 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે, જેમાં થરાદના અપક્ષ શામજીભાઈ પટેલ અને થરાદના અપક્ષ ઉમેદવાર જયશ્રીબેન ચૌધરીએ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધું છે, જેમાં અપક્ષ ઉમેદવાર જયશ્રીબેન ચૌધરીએ ભાજપમાં ઉમેદવાર રેખાબેન ચૌધરીના સમર્થનમાં પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે. જોકે હવે બનાસકાંઠા જિલ્લામાં 3 રાજકીય પક્ષો, 3 બિન રાજકીય પક્ષો અને 3 અપક્ષ ઉમેદવારો એમ કુલ 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાશે, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે લોકસભાની ચૂંટણીમાં કોણ બાજી મારશે. મારું નામ જયશ્રીબેન અરવિંદભાઈ ચૌધરી છે અને અપક્ષ ઉમેદવારી નોંધાઈ હતી, જે આજે પરત ખેંચી છે. અમારે ભાજપમાં છે રેખાબેન ચૌધરી, એ પણ સમાજ લેવલના છે અને એકબીજાને ઘર્ષણ ના થાય અને એમને પૂરો સપોર્ટ કરું છું અને રેખાબેન માટે કરી અને મેં મારી ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું છે. કે ટોટલ 14 માન્ય ઉમેદવારો પૈકી આજે બે ઉમેદવારોએ, બે અપક્ષ ઉમેદવારોએ પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું છે. એ પછી ટોટલ 12 ઉમેદવારો બાકી રહે છે, જેમાં 3 જે છે માન્ય પક્ષોના છે, રાષ્ટ્રીય પક્ષોના, 3 જે છે અમાન્ય પક્ષોના છે અને બાકી 6 જે છે અપક્ષ ઉમેદવારો છે.